આજે આપણે ધોરણ બાર સાયન્સ ગ્રુપમાં ગયા વખતે જે સૂત્રો જોયા હતા એનો લિસ્ટ આપણે છે cos 3x cos 4x મળો પડે બરાબર છે
साइड फॉरएक्स को बस केस कर दिया कि तमाम खाली बस बस बीजू पे फिर पर से नहीं जब चेक करो जो माइनस कॉस 7x / 4 प्लस कॉस x / 2 प्लस 3 बराबर હવે આગળનો જે આપણો છે sin cos 2x cos 4x cos 6x તો આપણે બબેની જોડ બનાવવાની બે બેની શું બનાવવાની જોડો બનાવવાની બબેની જોડો એટલે તમારે ચાલવાનું છે બરાબર આ દાખલા નંબર 2 છે હવે જોઈએ દાખલા નંબર 3 cos 2x cos 4x cos 6x dx બધું કોસમાં જ આવેલું છે એટલે તમારે પહેલું સૂત્ર લાગી ગયું છે બરાબર છે અને પહેલું સૂત્ર લાગે તો પહેલા બે માં કરવાનું ત્રણે પણ એક સાથે ચાલે ને પછી પહેલા પહેલો જે જવાબ આવે cos 6 સાથે ગુણાકાર થશે શું થશે ગુણાકાર અને પછી ગુણાકાર આવે એની સાથે તમારે કામ કરવાનું અને તો ગુણાકાર કરો તો તમારો સૂત્ર શું બને તમને અંદાજ આવી જશે બરાબર છે चार ने बे छ चार ने बे जाए પછી એની સાથે cos 6x ગુણી અચ્છા આ રીતે કે વાત છે જો એ જો સંકલન 1 અને સંકલન cos 2x એને બે ગુણી ને કાઢ્યા છે એટલે આપણે એક ને ડ્રોપ સીધો ચોથા ને રમાનો ઉપર બરાબર છે તેનું સીધું સૂત્ર આપણે લઈશ 1 upon 2 cos x plus y plus cos x minus y 2x plus 4x plus cos 4x minus 2x કૌંસ કેમાં cos 6x into dx into dx बराबर 1 upon 2 संकलन cos 6x plus cos 2x અને એની બાદ cos 6x dx હવે આ બંને ગુણા સરખા છે એટલે ગુણાકાર કરી દેશે એટલે તમને નો જવાબ આવે પછી કરો તો કોઈ વાંધો નહીં કારણ કે તમારે આવો જવાબ આવવાનો છે પછી જે જવાબ છે સંકલનમાં cos સાથે પણ થઈ જશે તો બધું જોડે જ કરવું પડે એટલે સંકલન cos 6x dx ડાયરેક્ટ કરી દો 1 upon cos plus 1 upon cos સંકલન cos 2x into cos 6x dx એટલે આનું ફરી એક તમારું સૂત્ર હોય સમાન તમારું સંકલન થઈ શકે છે બરાબર cos 6x એટલે તમારે પાછા સૂત્રમાં પાછી જવું પડશે 1 plus cos 2x માં સમજો ઉપર છે 1 plus cos 2x માં તમારે જોવાનું છે એ પછી લખે પહેલા નું આપણે કામ કરી દઈએ બરાબર પછી બંને ના સાથે સૂત્રો આપી દઈએ 1 upon સંકલન cos 6x dx plus 1 upon 2 સંકલન cos માં cos 6x plus 2x plus cos 6x minus 2x મોટો કૌંસ dx બરાબર 1 upon 2 સંકલન cos 6x dx plus 1 upon 2 સંકલન
cos a x dx plus 1 upon 2 cos 4x dx 1 upon 2 samkala 2 barabar pana a 1 upon 2 badha sathe gunay hoche etle badha sathe aapne atyare bolu pehle class tamari class aap kaam aavi gayo 1 upon 2 cos square 6x बराबर से 1 upon 2 cos 8x dx 1 upon 2 cos 4x dx હવે આપણે બધી જગ્યાએ એટલે પાછળના બે જે સૂત્રો છે એનો સંકલક સીધો થઈ જશે બરાબર એનો સંકલક સીધો થઈ જશે અને આગળ જે cos 6x છે ત્યાં આગળ 1 plus cos 2x 2 નો ઉપયોગ કરવાનો એટલે કે cos square x y तो 1 plus cos 2x y तो 6x y तो cos square 6x y तो ये 1 plus cos 6 6 तो ना 12x है कितना जैसे 12x by 2 बस अपने बबल पची जब तक बोली सुन फिर अपने आप पे इतने जीस अबे वो नहीं ऊपर जो सारा तेरा तो सुधरो रखो अच्छे के आपका ऊपर जीस है बस ये अगर तब जाएंगे सुधीनो क्या लगी तो अबे देख बार तो तुरंत क्या पूछी जाएं कि तब ना हमने कवर कर दिया है अबे अबे ऐसी शुरुआत करी आय बराबर संकलन और संकलन करता है इतना जो लड़कों पर सुनी पाना वन अपान को संकलन वन प्लस कॉस टू इनटू सिक्स बाय बराबर એટલે 12x હશે 6 6 2 12 6 x એટલે તેમાં 12 x ઇન્ટુ x કરવાનું પ્લસ સંકલન બધા સાથે જ કરી દેશે બરાબર 1 upon 2 cos 8x dx પ્લસ 1 upon 2 સંકલન cos 4x dx चलो ये जो 1 upon 2 कॉमन એટલે 1 upon 2 into 1 upon 2 1 upon 4 into 1x 1x plus 1 upon 2 into 2 1 upon 4 2 into 2 into 4 cos 6x dx plus 1 upon 2 संकलन cos 8x dx plus 1 upon 2 संकलन cos 4x dx चलो अभी 1 upon 4 पन्नो निकालो संकलन x y 1 upon 4 छे into 4cx नू माइनस साइन 6x अने 6x सोचा प्लस 1 अपॉन 2 माइनस साइन 8x 8x नहीं प्लस 1 अपॉन 2 कॉस 9 माइनस साइन 4x अने 4x नो 4 प्लस 6 बराबर x बाय 4 माइनस sin 6x by 24 plus minus sin 8x by 16 minus sin 4x by 8 plus 2 चलो आज आप वही चेक करो x by 4 x by 4 minus sin 6x by 24 सर पॉइंट टर्नो त्रियो हाँ
x upon 4 त्या बार x करा
ની 3 ચતુર્થાંશ આમાંથી 5 ચતુર્થાંશ અને 60 નું ચતુર્થાંશ ખૂણો લંબની કાઢી એટલે આપણને મળી જશે 6x + 17 કેટલા ડાયાગ્રામમાં જે હતું એમાં એક દ્વિતીયાંશ બધામાં ગુણાકાર થઈ જશે છેલ્લા બે ભાગમાં 3 ચતુર્થાંશ sin sin શું થશે -cos 2x + 1 બરાબર અને 2x નો y અહીંયા માઈનસ વર્ણ પણ પર માઈનસ cos 6x + 3 અને 6x નો 6 + 3 બરાબર માઈનસ 3 cos 2x + 1 છેદમાં 8 માઈનસ માઈનસ + cos 6x + 3 છેદમાં 24 प्लस सी चलो चेक करो थ्री अपॉन एट माइनस कोस टू एक्स प्लस कर दे प्लस वन अपॉन चौबीस એટલે કે કોસ 6x + 3 / 24 प्लस कोस 6x + 3 अपॉन 24 प्लस सी बराबर અને મને પણ તમને કે તમારા જવાબ પાછા લખેલા છે આપણે શીટ પણ લખવા એટલે તમને ખ્યાલ આવી જશે બસ અહીંયા સાઈન જો કરે ના કોઈ હોમવર્ક પાસે જે આવો જાણો છે એને તમારે cos cube 2x + 1 જો આ ઉપર છે ચાલો તો પણ અમે સ્ક્વેર નું સૂત્ર વાપરો આનું ક્યુબનું સૂત્ર વાપરો મન આવી રહ્યા એટલે આ ચોથા પ્રમાણે કરવાનું છે અને આ પહેલા કરવાનું છે બરાબર જેટલું તમે ધ્યાન આપશો એટલું કામ બહુ સરળ રીતે થઈ શકે છે સૂત્રોને ધ્યાન આપશો ચલો આગળ જોઈએ દાખલા નંબર 5 sin 2x cos 2x બંને ભેગા આવે છે ચલો દાખલા નંબર sin 2x into cos 2x સંકલન dx બરાબર હવે sin 2x into cos 2x dx છે તો sin 2x cos 2x નું cos 2x cos x કરો તો sin 2x એટલે 1 minus sin square x અને આમાં આદેશ લેવો પડશે શું લેવો પડશે આદેશ આમ તો હું માનું છું કે qx પ્રમાણે બંને સૂત્રોનો પછી કરી ગુણાકાર કરો તો જવાબ તો આવી જશે પણ એમને એવું કહે છે બધા સૂત્રો સમાન થાય અને એનું વિકલન થાય એવો એમને પ્રયત્ન કરેલો છે બરાબર કે tq નો વિકલન સંકલન t4/4 બરાબર આપણી પાસે sin x sin ક્યુ છે તો એનું સીધું વિકલન ના કરી શકીએ આપણે ચાર ઘાત હોય ત્રણ ઘાત તો જે થતું હોય તે ઘાત પ્રમાણે કરી લેવાનું હોય છે બરાબર એટલે અમારે બંધાય છે જરાક જોઈ ગયો બરાબર છે
बने बना के सीधा तुम सूत्रों का उपयोग करके गुणाकार कर सको तो गुणाकार तुम मोटो थी जैसे कि बने में चार कोमन आई जैसे પછી cos ax માં બંને સાથે ગુણાકાર થશે એટલે 3 sin x cos 3x પછી cos ax નો sin 3x સાથે નો ગુણાકાર થશે એટલે બધી થશે એટલે અમે ધારણા કરીએ છીએ બરાબર આવો સંકલન sin 2x cos 2x એકલો cos x લે છે એવી રીતે તમે cos 2x ને જ રાખી sin 2x માં sin 2x cos 2x તમે કરી શકો એટલે ધારણા એ પ્રમાણે બનાવી બરાબર sin 2x 1 sin square x આ નિત્યસર લખવા તમે ઉપયોગ કરી શકો બરાબર છે ઇન્ટુ cos x dx cos square x બરાબર 1 sin square x નિત્યસર એ હવે ધારણા sin x બરાબર t માટે cos x dx બરાબર જો ધારો કે આદેશ કરના sin x બરાબર t માટે sin નો cos x dx cos x dx બરાબર t લઈએ sin x ની જગ્યાએ t મૂકી દો સંકલન pq 1 minus t square બરાબર હવે ગુણાકાર કરો pq minus t raise to 5 લેખે ગુણાકારમાં દર્શક કરો તમારો સવાલ હશે સંકલન pq dt માઇનસ સંકલન t raise to 5 dt બરાબર t raise to 4 by 4 માઇનસ t raise to 6 by 6 plus 3 કિંમત મૂકી દો તમારી માટે i બરાબર sin raise to 4 t by 4 કારણ કે sin x બરાબર t ની ચાર તો sin ની પણ ચાર હશે માઇનસ sin raise to 6 x by 6 प्लस आ जवाब से चेक कर लो दाखला नंबर 5 નો આ જવાબ હોવો જોઈએ બરાબર છે 1 upon 4 એટલે કે sin raised to 4 x upon 4 કરેલ માઇનસ sin raised to 6 x upon 6 plus તો આ ધારો તમે cos ની અંદર પણ કરી શકો છો અહીંયા cos² પહેલા લખી દો તો તમે 1 માઇનસ cos² 1 માઇનસ sin sin² 1 માઇનસ cos² લખશો તો તમારી વિકલ cos x શું કરવાનું થશે બરાબર છે એ રીતે પણ થઈ શકશે એટલે બધી સૂત્ર એ જોવા મળે છે એટલે sin² x ની જગ્યાએ 1 માઇનસ cos² x sin² એટલે sin ના ભાગ પડીને પણ લાગો થઈ શકે છે બરાબર છે એવી જ રીતે કરે તમારે ભાગ થઈ શકે છે એટલે તમે આ રીતે કરી શકજો પ્રયત્ન કરવાનો પ્રેક્ટિસ બરાબર છે આ દાખલો કે રીતે કરી ગણવાને તમે નીકાળી લો cos qx sin square sin x dx નો વર્ગ બરાબર છે આમાં અને cos square સોરી cos qx 1 minus cos square x into sin x into dx અને જે નિત્ય સમય sin square x બરાબર 1 minus cos square x બરાબર આદેશ તમારે cos x x t લેવાનું છે તો minus sin x dx બરાબર dt હવે નીચેનું તમારું મૂળ કરી દેવાનું બરાબર
એટલે કરાવેલા તમામ દાખલા વ્યવહાર ધ્યાનપૂર્વક કરશો તો થાય તો ઘણો બધો થશે. સૂત્રો પહેલા કે જે પ્રમાણ લખતા હોય